નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પીડુદરા ગામે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું. ધોરાજી ગામના ફોજી જવાન આર્મીમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી પોતાના માદરે વતન પરત ફર્યા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગરકણ ખાતે તાલુકા સદસ્યની પેટા ચૂંટણીને લઈને આજે ગરકણ સુખડ સદાના મુવાડા ખાતે મતદાન યોજાયું હતું, જેમાં મતદારોએ સવારથી ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. જામનગરમાં વાઇલ્ડ લાઈફ વીકના પ્રારંભે લાખોટા નેચરલ ક્લબ અને મહાનગરપાલિકા દ્વારા તળાવ સફાઈ અભિયાન હાથ ધરાયું. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નગરપાલિકા વોર્ડ નંબર 4ની પેટા ચૂંટણીનું મતદાન વહેલી સવારથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો મતદાન કરવા આવતા તમામ મતદારોનું ટેમ્પરેચર ગન દ્વારા ચેક કરવામાં આવી રહ્યા છે. અમીરગઢના ધનપુરા સીટ પર તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાનમાં મતદારોને લાગી કતારો. દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા દિનેશભાઈ પાજાણીને 3D ફિક્સિંગ ફેડરેશનના ડાયરેક્ટર અને ભાનુબેન દેવજીભાઈ જિલ્લા પંચાયતની સીટ પર બિનહરીફ ચૂંટાઈ આવતા ગાંધી જયંતિ નિમિત્તે ખાસ કાર્યક્રમ સમારોહ યોજાયો. ચંદનપુરા ગામે રાતના 108 નદી બહાર ઊભી રહેતા ગર્ભવતી મહિલાને ઘરથી પગપરા કોચવે પસાર કરી 108માં બેસવું પડ્યું. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં અડધો કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના અમીનપુર ખાતે આવી શમશાનમાંથી ચિતાના લોખંડની ગ્રીલની ચોરી થઈ. ગાંધીનગરમાં પીએમ મોદીના માતા હીરાબાએ કર્યું મતદાન. 99 વર્ષની વય છતાં ફરજ નિભાવી. ગાંધી જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષે ખાદીની ખરીદી કરી. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપના લોકો ગુંડાગીરી ઉપર ઉતરી આવ્યા. પ્રવીણ રાવ. મનોજ બાજપેયીના પિતાનું નિધન. દિલ્હીમાં સારવાર દરમિયાન લીધા અંતિમ શ્વાસ. ભવાનીપુરા વિધાનસભાની બેઠક પર મમતા બેનર્જીનો 58,832 મતથી વિજય. સ્વચ્છતાના મંત્રને આત્મસાત કરીને ગુજરાતને સંપૂર્ણ સ્વચ્છ રાખીએ એ જ બાપુની સાચી શ્રદ્ધાંજલિ. મુખ્યમંત્રી. કોરોનામાં મૃત્યુ પામેલા સરકારી અધિકારી કર્મચારીઓની વિગતો મોકલવા સૂચના જારી. 4.26 કરોડના ખર્ચે ચિલ્ડ્રન્સ હોમ ફોર બોયન્સનું મુખ્યમંત્રીએ કર્યું લોકાર્પણ. કાશ્મીરમાં ફરી ડ્રોનથી હથિયારોનો જથ્થો મોકલાયો. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.